મિત્રો, પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કાર્ય અથવા ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે. મિત્રો, આ સમય દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ, દાન અને બ્રાહ્મણ માટે ભોજન વગેરેનું આયોજન કરવામાં આવે છે. તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિગત ઉપયોગ માટે નવી વસ્તુઓ ખરીદવા પર પ્રતિબંધ છે. પિતૃપક્ષ દરમિયાન દાન માટે જ વસ્તુઓ ખરીદવી જોઈએ. મિત્રો, અમુક વસ્તુઓ જેની ખરીદી કરવાથી ભયંકર દોષ થાય છે, તેમજ અમુક એવી પણ શુભ વસ્તુઓ છે જે આ સમય દરમિયાન અવશ્ય ખરીદવી જોઈએ. તે સાથે જ અમુક એવી વસ્તુઓ જેનું દાન કરવાથી પિતૃદોષ લાગે છે, તે વિશે પણ આ વિડીયોમાં જાણીએ. મિત્રો, તે વિશેષ જાણીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો, કમેન્ટમાં પિતૃ દેવાય નમઃ લખજો. વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, સૌપ્રથમ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ સમયમાં કઈ વસ્તુનું દાન ન કરવું જેથી આપણે ભયંકર પિતૃદોષથી બચી શકીએ. એક, મિત્રો, પિતૃપક્ષમાં ભૂલથી પણ તેલનું દાન ન કરવું જોઈએ. બે, પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ લોખંડના વાસણોનું દાન ન કરવું જોઈએ. ત્રણ, પિતૃપક્ષમાં ભૂલથી પણ સાવરણીનું દાન ન કરો. ચાર, પિતૃપક્ષ દરમિયાન ચપ્પલ અને જૂના કપડાનું દાન ન કરો. મિત્રો, હવે આ પિતૃપક્ષના આ સમયે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ જેથી આપણે પિતૃઓને પ્રસન્ન કરી શકીએ તે જાણીએ. એક, પિતૃપક્ષમાં જવ ખરીદો. તમે પિતૃપક્ષમાં જવ ખરીદી શકો છો. એવું કહેવાય છે કે જવ પૃથ્વી પર ઉત્પન્ન થનાર પ્રથમ અનાજ હતું. તે પણ સોના જેવું જ માનવામાં આવે છે. તેથી પિતૃપક્ષ દરમિયાન જવ ખરીદવાથી આર્થિક લાભ થાય છે. બે, મીઠું. મિત્રો, શ્રાદ્ધ દરમિયાન મીઠું ખરીદવાની સખ્ત મનાઈ છે. જો તમે શ્રાદ્ધ ભોજન અથવા દાન માટે મીઠું દાન કરવા માંગતા હોવ તો તે વધુ સારું છે, તો તે અગાઉથી ખરીદો. શાસ્ત્રોમાં મીઠાને તીક્ષ્ણ વસ્તુ માનવામાં આવે છે. આ કારણોસર પિતૃપક્ષમાં મીઠાની ખરીદી ના કરવી જોઈએ. ત્રણ, પિતૃપક્ષ પર નવા વસ્ત્રો ખરીદો. પિતૃપક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આ વસ્ત્રો તમારા ઉપયોગ માટે ન, પરંતુ તમારા પૂર્વજો માટે ખરીદો અને તેમને અર્પણ કરો. તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખશાંતિના આશીર્વાદ આપે છે. ચાર, કાળા તલ ખરીદો. પિતૃપક્ષ દરમિયાન કાળા તલ ખરીદવું શુભ માનવામાં આવે છે. પિતૃઓના શ્રાદ્ધ અને તર્પણ કરવા માટે ખાસ કરીને તલનો ઉપયોગ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુને કાળા તલ ખૂબ જ પ્રિય છે. પિતૃપક્ષ દરમિયાન તેની ખરીદી કરવાથી પિતૃદોષથી રાહત મળે છે. પાંચ, પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદો. પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાદ્ધમાં તમારે તમારા પિતૃઓને કાચા ચોખા અર્પણ કરવા જોઈએ. તમને જણાવી દઈએ કે ચોખાને ચાંદી સમાન માનવામાં આવે છે. તેથી તમે તમારા પૂર્વજોનું ધ્યાન કરીને કાચા ચોખા અર્પણ કરી શકો છો. તેનાથી ધનમાં વધારો થાય છે. છ, ચાંદીનો સિક્કો. મિત્રો, આમ તો આ સમય સોનું અને ચાંદી ખરીદવું અશુભ માનવામાં આવે છે. પરંતુ દિવાળીની જેમ જ પુષ્ય યોગ દરમિયાન ચાંદીનો સિક્કો ખરીદવો શુભ માનવામાં આવે છે. સાત, પિતૃપક્ષ દરમિયાન ચમેલીનું તેલ ખરીદો. શાસ્ત્રોમાં પિતૃપક્ષ દરમિયાન ચમેલીનું તેલ ખરીદવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તે પિતૃઓને પણ અર્પણ કરવું જોઈએ. તેનાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તેમના પરિવારના સભ્યોને સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપે છે. આઠ, સફેદ ફૂલ. સફેદ ફૂલોનો ઉપયોગ પિતૃઓને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો પિતૃપક્ષ દરમિયાન ઘરમાં સફેદ ફૂલ લાવવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે
અને તેમનો આશીર્વાદ જળવાઈ રહે છે. મિત્રો, હવે જાણીએ પિતૃપક્ષમાં કઈ વસ્તુઓ બિલકુલ પણ ના ખરીદવી જોઈએ જેથી કરીને પિતૃદોષથી બચી શકાય. એક, સાવરણી. સાવરણીનો સંબંધ ધનની દેવી લક્ષ્મી સાથે છે અને પિતૃપક્ષ અથવા શ્રાદ્ધ દરમિયાન નવી સાવરણી ખરીદવાથી ગરીબી આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સાવરણી લક્ષ્મી માતાનું પ્રતીક છે. જે સ્થળે સાફ સફાઈ હોય છે તે સ્થાન લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય હોય છે. પિતૃપક્ષ દરમિયાન સાવરણી ખરીદવાથી પણ તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને તેની તમારી આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડે છે. તેથી શ્રાદ્ધ દરમિયાન સાવરણી ખરીદવાની ભૂલ ન કરો. બે, મીઠું. મિત્રો, શ્રાદ્ધ દરમિયાન મીઠું ખરીદવાની સખ્ત મનાઈ છે. જો તમે શ્રાદ્ધ ભોજન અથવા દાન માટે મીઠું દાન કરવા માંગતા હોવ તો તે વધુ સારું છે, તો તે અગાઉથી ખરીદો. શાસ્ત્રોમાં મીઠાને તીક્ષ્ણ વસ્તુ માનવામાં આવે છે. આ કારણોસર પિતૃપક્ષમાં મીઠાની ખરીદી ના કરવી જોઈએ. ત્રણ, શાકભાજી. આ સાથે જ પિતૃપક્ષ દરમિયાન કેટલીક શાકભાજીનું સેવન પણ પ્રતિબંધિત માનવામાં આવે છે, જેમ કે લસણ, ડુંગળી, મૂળો અને કંદ જેવી શાકભાજી ન ખરીદવી જોઈએ. ચાર, પિતૃપક્ષમાં નવું ઘર, નવી કાર, જમીન, કપડાં, ઘરેણા, સુશોભનની વસ્તુઓ વગેરેની ખરીદી પર પ્રતિબંધ છે. શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓ ખરીદવાની મનાઈ છે, કારણ કે તે ત્રિદોષનું કારણ બને છે. શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓ નારાજ થાય છે. જીવનમાં મુશ્કેલીઓ તમને છોડતી નથી. આર્થિક નુકસાન થાય. નોકરી ધંધામાં પ્રગતિ અટકે. સંબંધો અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. પાંચ, સોના ચાંદીની ખરીદી. પિતૃપક્ષ દરમિયાન સોના ચાંદીના ઘરેણા ન ખરીદવા જોઈએ. જો તમને આ વસ્તુઓની જરૂર હોય તો તમારે પિતૃપક્ષની શરૂઆત પહેલા અથવા પછી તેને ખરીદવી જોઈએ. છ, સરસવનું તેલ. પિતૃપક્ષ કે શ્રાદ્ધ દરમિયાન તેલ ન ખરીદવું જોઈએ. શ્રાદ્ધ તહેવારની શરૂઆત પહેલા સરસવનું તેલ ખરીદવું વધુ સારું છે, નહીં તો શનિનો પ્રકોપ તમારો સાથ નહીં છોડે. સાત, નવા કપડાં. પિતૃપક્ષ દરમિયાન નવા કપડાં ન ખરીદવા જોઈએ, કારણ કે આ સમય દરમિયાન ખરીદેલી વસ્તુઓ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પિતૃપક્ષ દરમિયાન નવા કપડાં ખરીદવા પર પ્રતિબંધ છે. આઠ, મિત્રો, આ વસ્તુઓની સાથે પિતૃપક્ષ દરમિયાન તમારે માંસ અથવા દારૂ પણ ન ખરીદવો જોઈએ, ન તો તમારે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાથી માત્ર તમને જ તકલીફ નથી થતી, તમારા પૂર્વજોની આત્માઓ પણ પરેશાન થાય છે. મિત્રો, ખાસ ધ્યાન રાખો કે ઉપર જણાવેલી વસ્તુઓ તમે તમારા ઉપયોગ માટે નથી ખરીદી શકતા, પરંતુ જો તમે પિતૃઓ માટે સરસવનું તેલ અથવા મીઠું ખરીદવા ઇચ્છો છો તો તેમ કરવા પર કોઈ પ્રતિબંધ નથી. નવા કપડાં પણ પિતૃઓ માટે ખરીદીને દાનમાં આપી શકો છો, તેનાથી પિતૃઓ પ્રસન્ન થશે. તો વાલા મિત્રો, વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં પિતૃ દેવાય નમઃ લખજો. જય શ્રી કૃષ્ણ.